ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે તેના અનુસંધાને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થનાર ચૂંટણીઓ માટે 12/4/2024ના રોજ નોટિસ બહાર પડાશે. ઉમેદવારો 19/4/2024 સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. 20/4 સુધીમાં ભરેલા ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને આ સમયગાળા દરમિયાન ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો 22/4/2024 સુધી પાછા ખેંચી શકશે. ત્યારબાદ 7/5ના રોજ મતદાન થશે. મતદાન યોજાયા બાદ 4/6/2024ના રોજ મતગણતરી થશે. આ સમગ્ર લોકસભામાં સામાન્ય ચૂંટણીમાં પ્રક્રિયામાં 6/6ના રોજ પ્રક્રિયા પૂરી થશે. આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખ જાહેર થતાં પાટણ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી શ્રી કમ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને પ્રેસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર શ્રી અરવિંદ વિજયનને ચૂંટણીલક્ષી વિગતો પત્રકારોને જણાવી હતી. ત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. ત્યારે પાટણ સંસદીય મત વિસ્તાર વિભાગ, જેમાં કુલ 7 વિધાનસભા મતદાન વિભાગનો સમાવેશ થાય છે, જેમાં પાટણ જિલ્લાની 4 વિધાનસભા, 16 રાધનપુર, 17 ચાણસ્મા, 18 પાટણ, 19 સિદ્ધપુર તથા બનાસકાંઠા જિલ્લાની 11 વડગામ અને 15 કાંકરેજ તથા મહેસાણા જિલ્લાની 20 ખેરાલુ વિધાનસભાના વિસ્તારોમાં સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને આદર્શ આચારસંહિતા તેને સંલગ્ન બાબતો અંગે તાલીમ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે જરૂરી સૂચના આપવામાં આવે છે. ત્યારે જિલ્લાના કુલ 12 FSET, 12 VST, 4 VVT તથા 1 AT ટીમની રચના પણ કરવામાં આવી છે.